વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આ ભાગમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી જેનો પાઠ નંબર 12 જેનું આપણે પૂર્ણાવર્તન જોવાનું છે, બરાબર, જેને આપણે આગળના ભાગમાં દરેક વિડીયો જોઈ ગયા હતા, બરાબર, એટલે ફરીવાર એનું આપણે એકવાર આખા પાઠનું પૂર્ણાવર્તન કરી લઈએ. ઓકે, તો આપણને શરૂઆતમાં આપ્યું છે એના મુખ્ય મુદ્દાઓ કયા કયા વિશે આપણે જોઈ દઉં, જોઈ લઈએ. વિદ્યુત પ્રવાહ અને પરિપથ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઓહમનો નિયમ અથવા અવરોધક તંત્રનો અવરોધ, જે આપણે જોયું હતું ને શ્રેણી જોડાણ, સમાંતર, વિદ્યુત પ્રવાહની તાપીય અસર, જે આપણે જોયું હતું કે ઇસ્ત્રી હોય, હીટર હોય, અને વિદ્યુત પાવર. ઓકે, તો આ રીતે આપણે સૌ પ્રથમ જોવાનું છે કોના વિશે આપ્યું છે, વિદ્યુત પ્રવાહ અને પરિપથ. પહેલું આપ્યું છે કળ. કળ એટલે સ્વિચ પણ કહેવાય, આપણે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ પ્રયોગોમાં. જ્યારે આ વિદ્યુત પરિપથ આખો બનાવવામાં આવે ત્યારે એમાં સ્વિચનો કહેવાય, એને કળ કહેવાય, બરાબર. તો અહીંયા એની વ્યાખ્યા પેલી છે કે એક વાહક કડી પૂરી પાડે છે કે આખો વિદ્યુત પરિપથ હોય એમાં વચ્ચે કળ કે સ્વિચ જોડાયેલી હોય છે, બરાબર, જે પરિપથ ચાલુ અને બંધ કરે, એટલે વિદ્યુત પ્રવાહ ચાલુ કરી શકે અથવા બંધ કરી શકાય. વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ જેમાંથી વિદ્યુત પ્રવાહ વહી શકે, બરાબર. એની પછી આપણે આપ્યું છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને શું કહેવાય, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભાર એટલે હકીકત કોણ, બે પ્રકારના વિદ્યુત ભાર હતા, ધન વિદ્યુત ભાર અને ઋણ. પણ આ જે વિદ્યુત પ્રવાહ છે એ ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનને કારણે વહે છે, બરાબર. એટલે એના પરથી જ એની વ્યાખ્યા આપી છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી, વાહકના એટલે કોઈ આ રીતે તાર હોય, બરાબર, એના એટલા ભાગમાંથી કોઈ વિદ્યુત ભાર પસાર થતો હોય, એટલે ઇલેક્ટ્રોન આમ પસાર થતા હોય વારે વારે, બરાબર, તો એના ચોખ્ખા જથ્થાને શું કહેવાય, વિદ્યુત પ્રવાહ. તો એના પરથી જ આપણને એવું છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રેવાજિક વિદ્યુત પ્રવાહ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રેવાજિક વિદ્યુત પ્રવાહ, મેં તમને કીધું એમ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનને કારણે હોય છે, બરાબર. તો અહીંયા આપણને બે ભાગ આપ્યા છે, ખાસ ધ્યાન આપજો. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રેવાજિક. જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ને ત્યારે લોકો ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એવું માનતા હતા. પણ પછી વિદ્યુત પ્રવાહની શોધ થઈ ને પછી બધાને ખબર પડી કે આ વિદ્યુત પ્રવાહ છે ને ઇલેક્ટ્રોનને કારણે વહે જ. સમજવા પડે કે વાયરમાં જે પાવર વહેતો હોય ને ઇલેક્ટ્રોનને કારણે હોય, બરાબર. તમે હંમેશા જોજો વાયરમાં પાવર છે ને માઇનસમાંથી જાય ને પ્લસમાંથી બહાર આવે, એટલે ઇલેક્ટ્રોન છે ને એ પ્લસ તરફ આકર્ષાય, ખબર પડી. એટલે આ રીતે આખો એનો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે ક્યાં જાય, માયા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ, અને રૈવાજિક એટલે બધો રિવાજ એમ કહેવાય ને કે માનતા આવે છે વર્ષોથી, એ પ્લસથી ક્યાં હોય માઇનસ તરફ એવું માનવામાં આવતું હતું, બરાબર. એટલે આ જે છે એ કહેવાય ઇલેક્ટ્રોનનો અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ માટેનો આખો ટોપિક સમજાવેલો છે, બરાબર. એની પછી આપણને આપ્યું છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને એનો એકમ. સૂત્ર એની વ્યાખ્યા પરથી બનશે, બરાબર, કે એકમ સમયમાં એટલે ટી સમયમાં, વિદ્યુત ભારનો જથ્થો એટલે ક્યુ, વિદ્યુત પ્રવાહ એટલે કોણ આ, એટલે એનું સૂત્ર આઈ બરાબર ક્યુના છેદમાં ટી, બરાબર. અને એનો એસઆઈ એકમ આ સૂત્ર પરથી જ બનશે, કુલમ પ્રતિ સેકન્ડ, બરાબર. પણ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો, એમ્પિયર. આંદ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિક પરથી એનું નામ રાખવામાં આવ્યું છે, બરાબર. એટલે આથી વિદ્યુત પ્રવાહનું સૂત્ર, એની વ્યાખ્યા અને એનો એકમ. હવે આપણે જે વિદ્યુત પ્રવાહનો જે એકમ હતો એની પણ વ્યાખ્યા એક આપે છે એમ્પિયરની, કે વાહકના કોઈ આડછેદમાંથી એક સેકન્ડમાં એક કુલમ વિદ્યુત પ્રવાહનો જથ્થો પસાર થાય તેમાંથી કેટલો, એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. તો એ આપણે આ સૂત્ર જે ઉપર જોયું હતું અહીંયા એના પરથી જ આપણે બનાવવાનું છે, બરાબર. તો અહીંયા આપણે મૂકેલું જ છે કે એક કુલમ વિદ્યુત ભાર એક સેકન્ડમાં પસાર થાય એટલે કેટલો આપણને વિદ્યુત પ્રવાહ મળે છે, એક એમ્પિયર, બરાબર. એટલે પરીક્ષામાં પણ પૂછે કે એક એમ્પિયરની વ્યાખ્યા, તો આ લખી નાખવાની, બરાબર. એની પછી જે વિદ્યુત પ્રવાહના નાના એકમો, આ બે એકમો ખાસ યાદ રાખજો, એક મિલી એમ્પિયર, બીજો છે એક માઇક્રો એમ્પિયર. મિલી એમ્પિયર એટલે એનું મૂલ્ય કેટલું થાય, 10^-3 એમ્પિયર, અને મિલી માઇક્રો એટલે 10^-6 એમ્પિયર. યાદ રાખજો, મિલી એટલે 10^-3, માઇક્રો એટલે 10^-6, બરાબર. આ મૂલ્ય જ યાદ રાખવાના છે.
विद्युत प्रवाह मापवा માટેનું સાધન એમીટર બરોબર પછી આપ્યું છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરોબર તો આપ્યું છે ધાતુના વાહક તરમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ તો મેં કીધું એમ તફાવત શબ્દ એટલે બે વસ્તુ વચ્ચેનો ભાગ આવે બરોબર તો આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રોન છે ઋણથી ક્યાં જાય ધન તરફ તો ઋણ અને ધનની વચ્ચે કોઈ તફાવત તો ઇલેક્ટ્રોન એક જગ્યાએથી ક્યાં જાય બીજી જગ્યાએ બરોબર તો આ અહીંયા વિદ્યુત સ્થિતિમાન પણ એ રીતે જ છે કે ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આપ્યું છે ઇલેક્ટ્રોનના વહન માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જવાબદાર છે બરાબર કે બે છેડા વચ્ચે તફાવત હોય તો જ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી ક્યાં જાય છે બીજી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા છે બરાબર કે એકમધન વિદ્યુત ભારને એક બિંદુથી ક્યાં બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો અહીંયા જો આખીનું સૂત્ર બનાવ્યું છે વી એટલે વિદ્યુત સ્થિતિમાન ઉપર ડબલ્યુ એટલે શું છે કરેલું કાર્ય અને નીચે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન વી વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટેજ એનો એક સોરી વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટેજ તરીકે પણ ઓળખાય છે અને એનો એસઆઈ એકમ આવ્યો છે જૂલ પ્રતિ કેવો છે કુલમ બરાબર આ રીતે વિદ્યુત સ્થિતિમાન આપેલું છે બરાબર હવે જે વિદ્યુત સ્થિતિમાન હતો એના એકમની વ્યાખ્યા લખવાની છે વોલ્ટની કે એક કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કેટલું એક જૂલ કાર્ય એને કહેવાય એક વોલ્ટ તો જો અહીંયા મૂકેલી છે કિંમત એક જૂલ છેદમાં એક કુલમ એટલે શું મળી ગયું એક વોલ્ટ બરાબર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન કહ્યું વોલ્ટ મીટર એના એકમ પરથી જ નામ છે બરાબર પરિપથ છે પરિપથની આકૃતિ તો જો અહીં આખો આ પરિપથ દર્શાવો છે યાદ રાખજો આ પરિપથ બરાબર બેટરી કળ એમીટર બલ્બ અને અહીંથી વિદ્યુત પ્રવાહ વહેતો આમ બતાવેલો છે બરાબર હવે પરિપથમાં જે જુદી જુદી વસ્તુઓ જોડીએ છીએ એની સંજ્ઞા છે પહેલો છે વિદ્યુત કોષ કોષ એટલે બેટરી કહેવાય બરાબર બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન એક કરતાં વધારે તમે જોવો છો બરાબર શું બતાવ્યું છે અહીંયા પ્લસ અને માઇનસ બરાબર પછી છે પ્લગ એટલે સ્વિચ બે પ્રકારની સ્થિતિ આપી જાય આ બંને જે છે ને એ પ્લગ જ છે સ્વિચ જ છે પહેલી છે ખુલ્લી કહેવાય ખુલ્લી એટલે સ્વિચ બંધ કહેવાય એટલે પાવર વહેતો નથી બરાબર આમાં એ રીતનું બતાવ્યું છે કે જો વચ્ચેના બે છેડા છે ને એ છૂટા રહે એટલે પાવર છે એક છેડાથી બીજા છેડામાં જાય નહીં અને નીચે શું આપ્યું છે વચ્ચે ટપકું આપેલું છે બિંદુ એટલે જોડાયેલો કહેવાય બે ભાગ એટલે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે બરાબર પછી છે આ તારનું જોડાણ તો આ રીતે તારનું જોડાણ દર્શાવી શકાય આ જેટલી સંજ્ઞા છે ને બધી કોના માટે છે વિદ્યુત પરિપથ દોરો ને એમાં આ રીતે તમારે કોઈપણ વસ્તુ જોડવાની કે તો આ સંજ્ઞાથી દોરવાની બરાબર ને આ લખવાનું નહીં તમે આ ડાયરેક્ટ દોરી દો એટલે કહેવાય કે આ બેટરી છે આ દોરો એટલે કહેવાય કે અહીંયા કળ જોડેલી છે બરાબર પછી જે જોડાણ વગર એકબીજાથી એકબીજા ઉપર પસાર થતા તાર એક નીચેથી જાય ને એક ઉપરથી જાય બરાબર બીજી સંજ્ઞાઓ પણ અહીં આપેલી છે વિદ્યુત બલ્બ દોરવો હોય તો વિદ્યુત બલ્બ લેમ્પની સંજ્ઞા છે અવરોધ તો અવરોધની સંજ્ઞા છે અવરોધ ત્રણ પ્રકારે હોય આ એક અવરોધ છે પહેલો આ બીજો અને ત્રીજો બરાબર આ ચલિત કહેવાય આ કયો કહેવાય રિયોસ્ટેટ અને પછી છે એ મીટર તો એ મીટર આ રીતે દોરવામાં આવે વોલ્ટ મીટર આ રીતે દોરવામાં આ બધી સંજ્ઞાઓ યાદ રાખવાની એ મીટર કોને કહેવાય વોલ્ટ મીટર પરીક્ષામાં આમાંથી એક માર્ક્સનો સવાલ એ પૂછી શકે છે બરાબર કેમ કે પરીક્ષામાં પૂછે આ રીતના એક્ઝામ્પલ તરીકે આ એ મીટરની સંજ્ઞા દોરી અને કીધું હોય કે બરાબર આ સંજ્ઞા કોની છે તો ખબર પડી જોઈ ઓકે પછી છે ઓહમનો નિયમ બરાબર ઓહમના નિયમ આખી આખી આ પ્રવૃત્તિ આકૃતિ પરથી જ આપેલી છે ચાર બેટરી છે વારા ફરતી એક એક બેટરી જોડવાની છે આપણે બે મૂલ્ય મેળવવાના છે કોના કોના એ મીટર એટલે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટ મીટર એટલે વિદ્યુત સ્થિતિમાન અને એના પરથી આપણે સાબિતી કરવાનું છે બરાબર એના પરથી આપણે સાબિતી કર્યું તો અહીંયા જો આપેલો છે પરિપથમાં પહેલો ભાગ જે આપ્યો છે આ લીધેલા વિદ્યુત કોષ એટલે બેટરી એક જોડી બે ત્રણ અને ચાર બેટરી આપણે જોડેલી છે બરાબર પછી જો વીનું મૂલ્ય અને આ એટલે એ મીટરનું બંનેના મૂલ્ય અહીંયા માપી લીધા છે વારા પરથી એક બેટરીના બે બેટરીના તો દરેક વખત આપણે જોઈએ છીએ કે વીના છેદમાં આઈનું મૂલ્ય કેવું રહે છે એક સરખું મતલબ અચળ બદલાતું નથી એટલે એવું કહેવાય કે વીનું મૂલ્ય બદલાય ને તો કોનું બદલાય આઈનું બદલાય આઈનું બદલાય તો વીનું બદલાય એટલે બંનેના મૂલ્ય કેવા રહે છે અચળ બરાબર અને એના પરથી જો અહીંયા ગ્રાફ પણ દોરેલો છે આ ગ્રાફ કેવો મળે સુરેખ સુરેખ મળે એનો મતલબ એવો થાય કે એકની સાથે બીજાનું મૂલ્ય શું થાય છે વધતું રહે છે
એટલે બંને એકબીજાના કેવા ગણાય? સમપ્રમાણ. સમપ્રમાણમાં એટલે બંનેનું માપ કેવું રહે? સરખું જ રહે. એક ડબલ થાય તો બીજો પણ કેવો થાય? ડબલ. એક અડધો થાય તો બીજો પણ કેવો થાય? અડધો જ થાય. બરાબર. પછી ઓહમના નિયમ પરથી એની વ્યાખ્યાયિત કરવાનું છે. તો અહીંયા જો આપ્યું છે આય ચલે છે વી. આય એટલે વિદ્યુત પ્રવાહ, ચલે છે એટલે અચળાંક, વી એટલે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ. તો આ વચ્ચે જે આપ્યું અચળાંક, એવું કહેવાય કે આ બંનેનું મૂલ્ય કોનું, આઈનું ને વીનું, કેવું રહે? અચળ જ રહે, બદલાય નહીં. બરાબર. એટલે એના પરથી આખું સૂત્ર બનાવેલું છે, ઓહમના નિયમ. બરાબર. તો અહીંયા જો આપણે ઓહમના નિયમ માટે આપ્યું છે આખું, આઈનું સૂત્ર બનાવેલું છે, આર બરાબર વીના છેદમાં આઈ. આ યાદ રાખજો. બરાબર. કે આર છે એ વીના છેદમાં આઈ પર આધાર રાખે છે. બરાબર. પછી અવરોધના એસઆઈ એકમની વ્યાખ્યા, એટલે અવરોધનું વ્યાખ્યા છે, એનું સૂત્ર છે, એક ઓહમ એક વોલ્ટેજના છેદમાં એક એમ્પિયર. બરાબર. પછી વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબત પર આધાર રાખે? બરાબર. તો અહીં અવરોધ પર. એવું કહેવાય અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે, અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે. આ એક વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. તો આ બે બાબત આપણે આપી છે, આ બે બાબતમાં ધ્યાન રાખવાનું, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વાહકનો અવરોધ. બરાબર. ચલ અવરોધ એટલે શું? ચલ અવરોધ એટલે તમે અવરોધના મૂલ્યમાં ફેરફાર કરી શકો, એટલે ચલ કહેવાય. ખબર પડી. અવરોધ ઘટાડી શકો અથવા વધારી શકો, મીટરવાળો અવરોધ હોય. વાહકના અવરોધનું કારણ સમજાવો, સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ. બરાબર. વાહકમાં જે અવરોધ છે, કોઈ પણ વાહક હોય ને એના દ્રવ્યની જાત પર, એના પ્રકાર પર આધાર રાખે. આપણે જોઈએ છીએ બરાબર કે તાંબાનો તાર હોય, બરાબર, અને કાચનો તાર હોય, બરાબર, તાંબુ હોય અને કાચ હોય, તો બંનેમાં વિદ્યુત પ્રવાહ સરખો ન વહેતો હોય. કેમ? કેમકે બંનેનો અવરોધ કેવો છે? અલગ અલગ છે. સમજી ગઈ. એટલે બે શબ્દો આવે છે, કયા કયા? સુવાહક અને અવાહક. સુવાહક એટલે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, અવાહક એટલે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એવું કહેવાય કે સુવાહકમાં અવરોધ ઓછો હોય, અવાહકમાં અવરોધ કેવો હોય? વધારે હોય. બરાબર. તો એના પરથી જ આપણે અહીંયા આપ્યું છે. બરાબર. આ અવરોધ પરથી કે વાહકતાનો અવરોધ જે પરિબળો પર આધાર રાખે તેનો અભ્યાસ કરો. બરાબર. તો અહીંયા જો આપ્યું છે, ચાર પ્રકાર આપ્યા છે. પહેલાંમાં લંબાઈ એલ છે, બીજામાં શું છે? ટુ એલ. પહેલાંમાં લંબાઈ એલ છે પણ ક્ષેત્રફળ વધી ગયું, એટલે તાર કેવો થઈ ગયો? જાડો. બીજામાં ક્ષેત્રફળ અને લંબાઈ બધું સરખું છે. બરાબર. પણ અહીંયા જો તાર બદલાઈ ગયો, કયો લીધો? તાંબાનો તાર. બરાબર. હવે તમને સૌ સાદી વાત કહી દઉં, આઈમાં આ જે માપ છે એમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એની કરતાં આમાં વિદ્યુત પ્રવાહ કેવો થાય? ઓછો. કેમ? કેમકે આની લંબાઈ વધી ગઈ, એટલે વિદ્યુત પ્રવાહને લાંબો રસ્તો કાપવો પડે. પણ આ જે તાર આપ્યો છે એ તારમાં વિદ્યુત પ્રવાહ વધારે વહે. કેમ? કેમકે જો એને ક્ષેત્રફળ વધી ગયેલું, તાર જાડો થઈ ગયો. તાર જાડો થયો એટલે વિદ્યુત પ્રવાહને જોવા માટે જગ્યા મળી ગઈ. સમજ પડી ગઈ. અને અહીંયા તાંબાનો તાર સૌથી સારામાં સારો સુવાહક કહેવાય, એટલે એમાંથી પણ વિદ્યુત પ્રવાહ કેવો વહે? વધારે. બરાબર. તો અહીંયા કહેવાય કે આનો અવરોધ છે એની કરતાં આનો અવરોધ કેવો? વધારે. બરાબર. સૌથી ઓછો અવરોધ કોનો? તાંબાના તારનો. બરાબર. અને અહીંયા પણ અવરોધ ઓછો મળે, કેમકે તાર જાડો થઈ ગયો, અવરોધની જગ્યા હોય એ છૂટી છૂટી રહે, વચ્ચે જે ઇલેક્ટ્રોન પસાર થાય ને નડે નહીં. બરાબર. એના પરથી આખી આ પ્રવૃત્તિ જોઈ લેવાની છે. પછી આપને આપ્યું છે સુવાહક તાર, અવરોધક તાર, અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યોના નામ. બરાબર. સુવાહક તાર એટલે તાંબુ એલ્યુમિનિયમ, અવરોધક તાર તરીકે નિક્રોમ મિશ્ર ધાતુ, અને કાર્બન અવરોધક તરીકે ગ્રેફાઇટ અને રેઝિન. જેમાં આપ્યું છે સીલિંગ વેક્સ, કોટન, આ બધાથી શું બનાવે છે? અવરોધકોના દ્રવ્યો બનાવાય છે. બરાબર. પછી આપણને આપ્યું છે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું, તેના એકમ જણાવી તેની વ્યાખ્યા. બરાબર. જેના પરથી આપણે અવરોધકતા એટલે આ રીતે રો સંજ્ઞા કહેવાય. અવરોધ એટલે આર અને અવરોધકતા એટલે શું થાય? રો થાય. જે આપણે જો સંજ્ઞા આપી છે, સૂત્ર બનાવેલું જ છે, રો બરાબર આર એના છેદમાં એલ. રો બરાબર આર એ, આર એટલે અવરોધ, એ એટલે ક્ષેત્ર, પણ એલ એટલે લંબાઈ. બરાબર. આખું અહીંયા જો તમને લખીને આપ્યું છે શબ્દોમાં સૂત્ર. બરાબર. અને એના પરથી જ અહીંયા એનો એસઆઈ એકમ બનાવેલો છે નીચે, અવરોધનો એસઆઈ એકમ ઓહમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, લંબાઈનો મીટર. તો જો એમાં શું કર્યું છે, અહીંયા ઉપરથી એક મીટર ને નીચેથી એક મીટર ઉડાડી દીધું, એટલે ખાલી ઉપર જ એક મીટર, એટલે શું મળ્યું? ઓહમ મીટર. કોનો? અવરોધકતાનો એસઆઈ એકમ. બરાબર. અને અવરોધકતાનો એસઆઈ એકમ આ રીતે દર્શાવાય, જેને કહેવાય રો તરીકે ઓળખાય છે. બરાબર.
વિદ્યુતની અવરોધકતા દ્રવ્યની લાક્ષણિકતા બરાબર દ્રવ્યના લક્ષણો પર આધાર રાખે છે. વિદ્યુતની અવરોધકતા, વિદ્યુતની અવરોધકતા એટલે વિદ્યુત પ્રવાહ વહેતો હોય બરાબર તો વચ્ચે જે અવરોધ નડે ને એ દ્રવ્યની લાક્ષણિકતા પર આધાર રાખે. જેવું દ્રવ્ય એવી એની અવરોધકતા હોય. તાંબાનો તાર હોય તો અવરોધ ઓછો હોય બરાબર, પ્લાસ્ટિકનો તાર હોય તો અવરોધ કેવો હોય વધારે બરાબર. તો આ રીતે આખું એની લાક્ષણિકતાઓ આપેલી છે. પછી આપણે પૂછે દ્રવ્યની અવરોધકતા કયા કયા પરિબળો, તો યાદ રાખવાનું છે આ ત્રણ, દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ, આ ત્રણ વસ્તુ પર આધાર રાખે. એનાથી અવરોધકતામાં શું થાય, ફેરફાર થાય બરાબર. પછી એ નીચે જે આપણને આપેલા છે આ બધાની અવરોધકતા છે એ આગળ વાંચી જવું અને યાદ રાખવાનું બરાબર. સૌથી ઉપર જોઈએ ચાંદી, સૌથી ઓછી એની અવરોધકતા છે, માઇનસ ઘાત છે એટલે એની કિંમત ખૂબ જ ઓછી છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ વધારે વહે. કેમ કે એનો અવરોધ કેવો છે, ખૂબ જ ઓછો. અને સૌથી વધારે અવરોધકતા કોની છે, સૂકો કાગળ 10^12, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ વહી શકે નહીં બરાબર. અવરોધકતાના તંત્રનો અવરોધ, અવરોધકતા તંત્રનો અવરોધ બે જોડાણ, શ્રેણી અને સમાંતર. તો સૌપ્રથમ આપણે શ્રેણીએ પૂછે બરાબર. શ્રેણી જોડાણ એટલે આ રીતે શ્રેણીમાં જોડેલા હોય અવરોધ એક પછી એક, અથવાની વ્યાખ્યા પણ છે કે એક કરતાં અવરોધોને પરિપથમાં એવી રીતે જોડવામાં આવે કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે કેટલો માર્ગ હોય, એક જ માર્ગ હોય. એટલે આ જો બધામાંથી વિદ્યુત પ્રવાહ વહેવા માટે એક જ માર્ગથી વહે છે બરાબર. એવી જ રીતે સમાંતર આવે બરાબર, કે એક કરતાં વધારે અવરોધને કેવી રીતે જોડવાના, કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં કેટલા માર્ગ હોય વધારે, એટલે આ જો ત્રણ માર્ગથી વિદ્યુત પ્રવાહ પસાર થાય બરાબર, એ સમાંતર કહેવાય બરાબર. પછી શ્રેણી જોડાણનું સૂત્ર છે, આ રીતે આખો પરિપથ દોરી, આ જે જોડાણ છે જોડાણ નક્કી કરી અને એના પરથી સૂત્ર બનાવવાનું છે. તો એક ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં વિદ્યુત પ્રવાહ છે બધામાં કેવો રહે, સરખો રહે I, પણ જો વોલ્ટેજ વહેંચાઈ જાય V1, V2 અને V3, V છે ને બધા માટે અલગ મળશે બરાબર. કેમ કે જો અહીંયા પહેલો અવરોધ આવ્યો એટલે પાવરનો વોલ્ટેજ ઘટી જાય, બીજો અવરોધ પાછો ઘટી ગયો, ત્રીજો અવરોધ પાછો ઘટી ગયો, કેમ કે એક પછી એક અવરોધ આવતા જાય એટલે પાવર જે હોય એની શક્તિ હોય કેવી થતી જાય, ઓછી થતી જાય. પાવરની શક્તિ એટલે વોલ્ટેજ બરાબર. તો આ રીતે જો એના પરથી આખું સૂત્ર બનાવેલું છે, જે સૂત્ર આપણે આગળ વિડીયોમાં જોઈ ગયા હતા શ્રેણી જોડાણનું, RU RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. RS શા માટે છે ખબર છે ને, S એટલે સિરીઝ વાઇઝ કોણ, R એટલે અવરોધ, એક પછી એક લાઇનમાં અવરોધ જોડ્યા હોય એટલે શ્રેણી કહેવાય, એટલે RS લખેલું છે બરાબર. એવી જ રીતે કોના માટે, સમાંતર માટે. તો સમાંતર માટે પરિપથ દોરવાનો છે બરાબર. એમાં આપણે કોણ વહેંચાશે, I વહેંચાશે. કેમ કે તમે જોવો છો, જો વિદ્યુત પ્રવાહ વહેવા માટે અલગ અલગ માર્ગ એટલે I1, I2 અને I3 દર્શાવ્યા છે. V છે કેવા રહે, સરખા રહે, કેમ કે બધામાંથી પાવર અલગ અલગ રસ્તેથી જશે બરાબર, એટલે કે એક અવરોધમાંથી પાવર એક જ વાર પસાર થાય એટલે વોલ્ટેજ ઘટતો નથી. સમજણ પડી ગઈ? તો આ રીતે એ કોનું જોડાણ, સમાંતરનું બરાબર. સમાંતર જોડાણ જે આખી આ ગણતરી કરી હતી એના પરથી સૂત્ર મળ્યું હતું, એકના છેદમાં RP બરાબર RP લખવાનું, એકના છેદમાં P શા માટે, પેરેલલ એટલે સમાંતર, સમાંતર એટલે એકની ઉપર બીજું, બીજાની ઉપર ત્રીજો બરાબર. એટલે આ સમાંતર જોડાણનું સૂત્ર યાદ રાખવાનું છે તમારા લોકોએ બરાબર. પછી એ પૂછે ઘર વપરાશમાં વપરાતા જે પરિપથ છે એને શ્રેણીમાં જોડવામાં ન આવે, કેમ? મેં કીધું એમ બરાબર, કે શ્રેણી એટલે શું, આ રીતે અવરોધ હોય એક, બીજો અને ત્રીજો. હવે આપણે એ જો હું તમને બતાવી દઉં કે આ અવરોધ બંધ થઈ જાય બરાબર, તો આમાંથી જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ આમાંથી જઈ શકે નહીં બરાબર. કેમ કે જો આ અવરોધ બંધ થઈ જાય તો અહીંથી આ અવરોધ તૂટી, અહીંથી આ તૂટી ગયો બરાબર, એટલે શું થાય, અહીંથી પાવર જતો અહીંયા સુધી જ જાય બરાબર, અહીંથી આગળ જાય નહીં. તો આ જે આગળના છે અવરોધ એને પાવર મળે નહીં. એટલે શ્રેણી જોડાણમાં એવું છે કે એક ઉપકરણ બંધ થાય તો બધા બંધ થઈ જાય બરાબર, તે એટલે એના શું કહેવાય, ગેરફાયદા. પણ ઘરમાં જે પરિપથ જોડાયેલા હોય કહેવાય સમાંતર. કેમ? સમાંતરમાં શું હોય, અલગ અલગ રસ્તા હોય, એક બંધ થાય તો બાકીના બે ચાલુ જ રહે બરાબર. એટલે આપણે ઘરમાં જોયું છે એક રૂમમાં લાઇટ બંધ થાય તો બધી રૂમમાં લાઇટ બંધ ન થાય, લાઇટ પંખા ચાલુ જ રહે, કેમ કે સમાંતર જોડાણ જોડેલો બરાબર. અને સમાંતરમાં બધા જેટલા ઉપકરણો કેવા હોય સરખું કામ કરે, બધાને પાવર સરખો મળશે, કેમ કે બધાના વિદ્યુત પ્રવાહ વહેવા માટેનો માર્ગ કેવો હોય, અલગ અલગ બરાબર. એટલે ઘરમાં જે ઉપકરણ જોડેલા એ સમાંતર જોડવા માટે કેવા હોય, ફાયદાકારક હોય બરાબર. વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે, તો આપણે જોઈએ જ છીએ વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા એટલે ગરમી. ઇસ્ત્રી છે, હીટર છે, ઓવન છે, ટોસ્ટર છે, આ બધામાં શું હોય, ઉપયોગ વિદ્યુત પ્રવાહનો કરે અને આપે શું, ઉષ્મા બરાબર. તો એમાં શું થાય છે, ઇલેક્ટ્રોન્સ વિદ્યુત પ્રવાહ વહેતો ને તો ઇલેક્ટ્રોન્સ જે છે ને અવરોધ સાથે ઘસાઈને
એટલે ઘસારાને કારણે અવરોધ ઉષ્મા ઉત્પન્ન થાય, બરાબર? એટલે જે આ બધું ઇસ્ત્રી હોય, હીટર હોય, ટોસ્ટર હોય, એમાં અવરોધ વધારે હોય, એટલે જે પાવર વહેતો હોય ને એને ઇલેક્ટ્રોન ઘસાયા કરે, ઘસારો થાય એનામાં, એટલે ગરમી ઉત્પન્ન થાય, એટલી બધી વસ્તુ શું થાય, ગરમ થાય છે, બરાબર? તો અહીંયા જો વિદ્યુત પ્રવાહની તાપીય અસર, એટલે મેં કીધું એમ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? વિદ્યુત પ્રવાહની મદદથી તાપીય, તાપીય એટલે ગરમી જોવા મળે છે, બરાબર? એ આપણે અહીંયા જોયેલી છે, બરાબર? પછી બોલો, વિદ્યુત ઉર્જાની સમજૂતી, જૂલનો તાપીય નિયમ, બરાબર? તો આ રીતે આખો આ પરિપથ દોરેલો છે ને એના પરથી તાપીય નિયમ આપેલો છે જૂલનો, બરાબર? કઈ રીતે આ ઉષ્મા ઉત્પન્ન થાય, તો જો અહીંયા જો આ સૂત્ર બનાવેલું જ છે, કહ્યું ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી, બરાબર? એના પરથી આખું સૂત્ર બનાવેલું છે, એના પરથી જ અહીંયા લખેલું છે. ડબલ્યુ એટલે શું? કરેલું કાર્ય, ને કરેલું કાર્ય એ આપણે કેવા સ્વરૂપે મળે? ગરમી રૂપે. એટલે અહીંયા જો નીચે સૂત્રમાં ડબલ્યુની જગ્યાએ શું લગાવી દીધું? એચ. ડબલ્યુ બરાબર હતું, એચ બરાબર સૂત્ર બની ગયું, એટલે શેમાં આવી ગયું? ઉષ્મા ઉર્જામાં. એચ એટલે શું? હીટ, ગરમી, બરાબર? એટલે એ ઉષ્મા ઉર્જાનું સૂત્ર થઈ ગયું. એ નીચે એનો એકમ છે જૂલ, બરાબર? વોટ સેકન્ડ અથવા શું કહેવાય, કિલો વોટ કલાક પણ આવે છે, બરાબર? એના અલગ અલગ એકમ છે. પછી અહીંયા તાપીય નિયમ, ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કઈ કઈ બાબત પર આધાર રાખે? તો એક તો અવરોધ પર, સમય પર, બરાબર? તો અહીંયા જો બધું આપેલું છે, વિદ્યુત પ્રવાહ, વાહકનો અવરોધ, જે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે સમયગાળા પર આધાર રાખે. તમે વધારે ચાલુ રાખો તો વધારે ગરમ થાય ઉપકરણ, બરાબર? ઇસ્ત્રી વધારે ચાલુ રાખો તો વધારે ગરમી થાય, બરાબર? પછી અવરોધ વધારે હોય તો વધારે ગરમ થાય, એ બધી બાબતો પર આધાર રાખે છે. રોજબરોજના જીવનમાં તાપીય અસરના ઉપયોગો છે, તો આ સાધનો છે એમ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? આ જો પેલું ટોસ્ટર, ઇસ્ત્રી, આપણે જોઈએ છીએ ફ્યૂઝ, લેમ્પ, આ હીટર છે પાણી ગરમ કરવાનું, આ બધામાં આપણે જોઈએ છીએ. ફ્યૂઝમાં પણ આપણે જોઈએ છીએ વધારે પાવર વહેવા મળે એટલે ફ્યૂઝનો તાર પીગળી જાય, તો એ તાપીય અસર જ કહેવાય. પીગળો કેમ? ગરમીને કારણે, બરાબર? તો આ રીતે આપણે રોજિંદા જીવનમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. પછી છે લેમ્પ માટે, બરાબર? પ્રકાશ ઉત્પન્ન કરતા લેમ્પથી તાપીય અસર પર કામ કરે. આજે અંદર અહીંયા તાર છે ને, ટંગસ્ટનનો તાર, એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, એને કારણે વિદ્યુત પ્રવાહને કારણે શું થાય? ગરમી. અને એ ગરમી જે ઉત્પન્ન થાય, બરાબર, ઇસીમાં રૂપાંતર પામે પ્રકાશમાં, એટલે એ ગરમ થાય. ગરમ થાય એટલે પ્રકાશિત થાય, અને એને કારણે લેમ્પ કામ કરે છે, બરાબર? એટલે આ રીતે આખો લેમ્પનું આ બનાવ્યું છે, જે વિદ્યુત ઉર્જાનું શેમાં? ઉષ્મા ઉર્જામાં. અને બહુ ઓછી ઉર્જા છે ઇસીમાં રૂપાંતર થાય પ્રકાશ ઉર્જામાં, એટલે આપણે જોઈએ લેમ્પ ગરમ હોય થાય અને પ્રકાશ પણ આપે છે. એવી જ રીતે કોણ કામ કરે છે? ફ્યૂઝ, બરાબર? ફ્યૂઝમાં વચ્ચે જોઈએ છે, ફ્યૂઝનો તાર હોય, બરાબર, બહુ નીચા તાપમાનવાળો હોય, જરાક ગરમ થાય એટલે તાર પીગળી જાય, એટલે વિદ્યુત પ્રવાહ આગળ જતો શું થાય? અટકી જાય, એટલે બધા ઘરના ઉપકરણો એ કેવા થઈ જાય? સુરક્ષિત થઈ જાય, બરાબર? તો એના પરથી આપણે જો ફ્યૂઝ વિશે પણ થોડુંક આપેલું છે કે ફ્યૂઝ અલગ અલગ પ્રકારના તમે ઉપયોગ કરી શકો, બરાબર? જેવું ઉપકરણનો પાવર હોય એ પ્રમાણે તમે ફ્યૂઝ વાપરી શકો. અહીંયા ગણતરી કરી છે, ઇસ્ત્રીમાં પાવર છે 4.54 એમ્પિયર, તો તમારે 5 એમ્પિયરનો ફ્યૂઝ વાપરવો પડે. કેમ? કેમ કે 4.54 એમ્પિયર પાવર જોતો હોય તો એની કરતાં વધારે એમ્પિયરનો ફ્યૂઝ હોવો જોઈએ, તો એ પાવર છે એ ફ્યૂઝમાંથી પસાર થઈ શકે. ઓછા એમ્પિયરનો હોય ફ્યૂઝ, બરાબર, તો એમાંથી પાવર પસાર થઈ શકે નહીં, બરાબર? પછી અહીંયા એટલો ટોપિક છે વિદ્યુત પાવર, બરાબર? આપણે આખું વિદ્યુત વિશે જોયું, મતલબમાં પાવર પણ કહીએ, બરાબર? પણ એ હકીકત વિદ્યુત તરીકે જે વિજ્ઞાનની ભાષામાં કહેવાય એના વિશે આપણે જોયું કે વિદ્યુત કોના દ્વારા ઉત્પન્ન થાય, વિદ્યુત કેવા સ્વરૂપે હોય, કઈ કઈ વસ્તુમાં કેવા પ્રકારનું વિદ્યુત હોય, એના વિદ્યુત સાથે જોડાયેલા શબ્દો, એની સંજ્ઞા, એના સૂત્ર, એની વ્યાખ્યા, બરાબર? તો હવે આપણે અહીંયા જોવાનું છે વિદ્યુત પાવર, જે આપણે બધા ઉપયોગ કરીએ છીએ, આપણે વારંવાર બોલીએ છીએ પાવર, બરાબર? તો સવાલ આપ્યો છે વિદ્યુત પાવર એટલે શું, તેનું સૂત્ર, વિદ્યુત પાવરનો એકમ. પહેલાં આપણે વિદ્યુત પાવર એટલે શું, તો પેલો આપ્યું છે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર, સામાન્ય વસ્તુ છે. પાવર એટલે શક્તિ કહેવાય, બરાબર? તો શક્તિ કોના પરથી નક્કી થાય? તો તમે કેટલા સમયમાં કેટલું કામ કરો છો, બરાબર, એને એનો શું કહેવાય? પાવર. ખબર પડી ગઈ? સાવ સામાન્ય વ્યાખ્યા છે. પાવર એટલે કાર્ય કરવાનો સમય દર, કેટલા સમયમાં કેટલું કામ કરો છો એના પાવર પરથી નક્કી થાય. તો વ્યાખ્યા છે, જ્યારે કાર્ય થાય છે ત્યારે જેટલા મૂલ્યની વિદ્યુત ઉર્જા વપરાય છે, તેથી જે દરે વિદ્યુત ઉર્જા વપરાય તેને શું કહેવાય? વિદ્યુત પાવર કહેવાય. કાર્ય થાય એટલે શું વપરાય? વિદ્યુત ઉર્જા વપરાય. વિદ્યુતની શું વપરાય? ઉર્જા. ઉર્જા એટલે જે રહેલો પાવર હોય, શક્તિ હોય, વપરાય, બરાબર? તો એના પરથી વ્યાખ્યા છે, જે દરે વિદ્યુત ઉર્જા વપરાય તેને શું કહેવાય? વિદ્યુત પાવર. જે દરે એટલે જેટલા માપમાં,
જેટલા માપમાં વિદ્યુત ઉર્જા વપરાય ને એને શું કહેવાય? વિદ્યુત પાવર. તો એના પરથી જો એ સૂત્ર બનેલું છે, ટી સમયમાં ડબલ્યુ જેટલી, ટી સમયમાં કેટલી? ડબલ્યુ જેટલી. ટી સમયમાં ડબલ્યુ જેટલી, ડબલ્યુ જેટલી એટલે તમે કેટલું કામ કરો છો એટલી ઉર્જા, વિદ્યુત ઉર્જા વિદ્યુત પરિપથમાં ખર્ચાતી હોય તો વિદ્યુત પાવર કેટલો મળે? તો સૂત્ર બનેવું છે વિદ્યુત પાવર પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. ફરીવાર, ટી સમયમાં ડબલ્યુ જેટલી વિદ્યુત ઉર્જા વપરાતી હોય બરાબર તો ખર્ચાતી વિદ્યુત પાવર કેટલો ગણાય? પી બરાબર ડબલ્યુના છેદમાં ટી બરાબર. પરંતુ પ્રવાહ પ્રાપ્તિ સ્થાનમાંથી ટી સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા કેટલી હોય? ડબલ્યુ બરાબર વી ક્યુ, આપણે આગળ જોઈ ગયા હતા ડબલ્યુ બરાબર વી ક્યુ બરાબર, કે ક્યુ વિદ્યુત ભારને કેટલા વિદ્યુત સ્થિતિમાંના તફાવત પ્રમાણે કરેલું શું ગણાય? કાર્ય બરાબર. તો એના પરથી જ અહીંયા મૂકેલું છે, અહીંયા ડબલ્યુની જગ્યાએ શું મૂક્યું? વી ક્યુ બરાબર. તો અહીંયા જો ઉપર વી ક્યુ મૂકી દીધું, પી બરાબર વી ક્યુના છેદમાં ટી, પણ આઈ બરાબર શું છે? ક્યુના છેદમાં ટી. આ એટલે વિદ્યુત પ્રવાહનું સૂત્ર, યાદ કરજો બરાબર, ક્યુના છેદમાં ટી બરાબર. તો અહીંયા શું મૂકવાનું છે આપણે? આઈ બરાબર ક્યુના છેદમાં ટી મૂકવાનું. તો ક્યુના છેદમાં ટી બરાબર આઈ મૂકો એટલે ઉપર જે વી હતું એમ નામ રહે છે, ક્યુના છેદમાં ટી હતું બરાબર અહીંયા, તો આ ક્યુના છેદમાં ટીની જગ્યાએ આઈ આવી ગયો એટલે શું બની ગયું? વી આઈ બરાબર. એટલે આખું સૂત્ર શું બની જાય? પી બરાબર વી આઈ. ફરી વાર એકવાર હું રિપીટ કરી લઉં, ટી સમયમાં ડબલ્યુ જેટલી ખર્ચાતી વિદ્યુત ઉર્જા એને પાવર કહેવાય, તો પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. ડબલ્યુ એટલે ખર્ચાતી વિદ્યુત ઉર્જા અને સમય બરાબર, પણ ડબલ્યુ બરાબર શું છે? વી ક્યુ. એટલે સૂત્ર શું બન્યું? પી બરાબર વી ક્યુના છેદમાં ટી, પણ આઈ બરાબર ક્યુના છેદમાં ટી છે. એટલે અહીંયા જે આ સૂત્ર છે એમાં ક્યુના છેદમાં ટીની જગ્યાએ શું મૂકી દીધું? આઈ. તો શું બની ગયું? પી બરાબર વી આઈ. એટલે બે સમીકરણ, બે તમારે સૂત્ર યાદ રાખવાના છે પાવરના. કયા કયા? પી બરાબર ડબલ્યુના છેદમાં ટી અને પી બરાબર વી આઈ. ખબર પડી? પી બરાબર ડબલ્યુના છેદમાં ટી એટલે ડબલ્યુ એટલે શું? વિદ્યુત ઉર્જા બરાબર ખર્ચાતી, અને ટી એટલે તેના માટે લાગતો સમય, અને પી બરાબર વી આઈમાં શું? વી એટલે શું? વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ, અને આઈ એટલે શું? વિદ્યુત પ્રવાહ બરાબર. આગળ આપણું સૂત્ર હતું પી બરાબર શું હતું? વી આઈ. પણ ઓહમનો નિયમ આપણે જોઈ ગયા તેમાં શું હતું? વી બરાબર આઈ આર. વી બરાબર શું હતું? આઈ આર બરાબર. તો અહીંયા વી બરાબર આઈ આર મૂકી દેવી આ સૂત્રમાં, સમીકરણમાં, સોરી સમીકરણ નંબર બેમાં. તો અહીંયા જો આ શું સમીકરણ બને? પી બરાબર વીની જગ્યાએ આઈ આર ગુણ્યા આઈ તો હતો જ, એટલે આઈ આર ગુણ્યા આઈ બરાબર. એટલે ત્યાં શું થશે કે બે વાર આઈ આવ્યો એટલે ગુણાકાર થવાથી આઈનો સ્ક્વેર થાય, એટલે પી બરાબર આઈ સ્ક્વેર આર. ફરીવાર ઓહમનો નિયમ લઈએ એટલે ત્યાં આઈ બરાબર સૂત્ર મૂકીએ બરાબર. તો આઈ બરાબર મૂકીએ તો અહીંયા જે હતું સમીકરણ ત્રણ એમાં આઈ બરાબર શું મૂકવાનું કીધું? વી આર, વીના છેદમાં આર, સોરી આઈ બરાબર શું મૂકાય? વીના છેદમાં આર. તો અહીંયા જો આઈ સ્ક્વેર છે એટલે વીના છેદમાં આર મૂકો ને ત્યાં શું લખાય? વી સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર લખાય બરાબર. તો અહીંયા જો આનું સાદરૂપ આપીએ આપણે આ સૂત્રનું, તો એક આર અને બીજો નીચે આર બંને ઉડી ગયો, તો નીચે કેટલા આર રહે? એક, અને ઉપર કોણ રહે? વી સ્ક્વેર. તો સૂત્ર કયું બન્યું? પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર. સમજણ પડી ગઈ? તો આ ત્રીજું પાવરનું સૂત્ર યાદ રાખજો. પહેલું કહ્યું પી બરાબર ડબલ્યુના છેદમાં ટી, બીજું પી બરાબર વી આઈ, ત્રીજું પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર બરાબર. પાવરનો એસઆઈ એકમ વોટ છે, વોટ, ડબલ્યુ યાદ રાખજો, અને એને કહેવાય વોટ. વોલ્ટ અને વોટ બે અલગ છે. સમજણ પડી ગઈ? આથી સમીકરણ બે પરથી શું લખાય? વોટ બરાબર વોલ્ટ ગુણ્યા એમ્પિયર આર યુ. અહીંયા જે આ સમીકરણ નંબર બે આપ્યું ને બરાબર, પી એટલે શું મૂકી દીધું? વોટ. વી એટલે શું મૂક્યું? વોલ્ટ. આઈ એટલે શું મૂક્યું? એમ્પિયર બરાબર. તો એના પરથી જો એ નીચે લખેલું જ છે, એક વોટ બરાબર એક વોલ્ટ ગુણ્યા એક એમ્પિયર. એક વોટ બરાબર એક વોલ્ટ ગુણ્યા એક એમ્પિયર બરાબર. તો આ રીતે આખું શું બનાવવામાં આવ્યું? પાવરની વ્યાખ્યા અને પાવરનું સૂત્ર. હવે આપણે જોયું છે પાવરના એસઆઈ એકમની વ્યાખ્યા આપી છે. પાવરનો એસઆઈ એકમ કયો? ડબલ્યુ, વોટ બરાબર. તો શું આવ્યું છે? એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાંના તફાવત હેઠળ જો એક ઉપકરણ એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચીએ તો એ ઉપકરણ વડે કેટલો પાવર ખર્ચાતો હોય? એક વોલ્ટ જેટલો પાવર ખર્ચાતો એમ કહેવાય. ફરીવાર, એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ એટલે કોઈ પણ ઉપકરણ હોય એમાં કેટલો એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ? કેટલો પાવર વાપરે? એક એમ્પિયર બરાબર. તો એના દ્વારા વપરાતો વિદ્યુત પાવર કેટલો ગણાય? એક વોટ. એટલે એ શું થઈ ગયો? પાવરનો એસઆઈ એકમની વ્યાખ્યા. કોની? વોટની. સમજણ પડી ગઈ?
ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ, બરાબર, રિપીટ કરી લઈએ એટલે તમે લોકોને પાછું રિપીટ થઈ જાય, બરાબર. પી બરાબર ડબલ્યુના છેદમાં ટી, પાવરની વ્યાખ્યા, બરાબર. પછી પી બરાબર વી આઈ, અને પછી શું આવ્યું, પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર, અને પાવરનો એસઆઈ એકમ કયો લીધો, વોટ. વોટ પરથી આખું આ સૂત્ર બનેવું છે, અને પાવરના એસઆઈ એકમની વ્યાખ્યા, સમજણ પડી ગઈ. અને હવે એનો જે આપણે છેલ્લો ભાગ છે, એ છેલ્લો ભાગ આપણે જોવાનો છે, બરાબર. છેલ્લો ભાગ હવે આપ્યો છે, વિદ્યુત ઉર્જા એટલે શું, તેનો વ્યવહારિક એકમ અને એની વ્યાખ્યા. વિદ્યુત ઉર્જા એટલે જે વિદ્યુત પાવર ઉર્જા વાપરે છે ને, એ શું કહેવાય. વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પરિપથમાં ટી સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા, એ જ કહેવાય ને, કે કેટલા સમયમાં કેટલી ઉર્જા ખર્ચાય એની શું કહેવાય, ઉર્જા કહેવાય. ભાઈ તમે કેટલા સમયમાં કેટલું કામ કરો છો એ તમારી ઉર્જા કહેવાય, કે તમારામાં રહેલી ઉર્જા, તમારામાં રહેલી શક્તિ, બરાબર. તો એ રીતે પાવરમાં પણ એમ જ છે, ખર્ચાતી કુલ ઉર્જા માત્ર ઉપકરણના પાવર પર જ આધાર રાખતી નથી, પરંતુ જે સમયગાળા દરમિયાન પાવર લાગુ પાડવામાં આવે ને, તે સમયગાળા પર એ આધાર રાખે. જો યાદ રાખજો, જે ઉર્જા વપરાય છે, બરાબર, એ ખાલી પાવર પર આધાર ન રાખે. કેટલો પાવર આપો છો, કેટલા સમય માટે આપો છો, એના પર એ આધાર રાખશે. જો આપ્યું છે, જો ટી સેકન્ડ દરમિયાન પાવર પી લાગુ પાડવામાં આવે, તો થતું કાર્ય કે ખર્ચાતી વિદ્યુત ઉર્જા કેટલી લખાય, ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી, બરાબર. ખર્ચાતી અથવા વપરાતી વિદ્યુત ઉર્જા એટલે કોણ, ડબલ્યુ, બરાબર. શું આપ્યો છે, પાવર, કેટલા સમય માટે, ટી સમય, એટલે ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી, બરાબર. અથવા એને બીજું લખ્યું છે, વિદ્યુત ઉર્જા ડબલ્યુ બરાબર વિદ્યુત પાવર ગુણ્યા સમય ટી પણ લખાય, બરાબર. આ એની કહેવાય ખર્ચાતી વિદ્યુત ઉર્જા, બરાબર. તો હવે એના પરથી આગળ લખ્યું છે, પરંતુ વોટ એ બહુ નાનો એકમ છે, તેથી વ્યવહારમાં ખૂબ મોટો એકમ કયો વપરાય, કિલો વોટ, જે 1000 વોટ બરાબર કહેવાય. ખાલી અહીંયા શું કર્યું છે, હજારની જગ્યાએ કિલો કરીને કહ્યું, એટલે હજારની જગ્યાએ શું લખાય, 1 કિલો, ખબર પડી. 1 કિલોની કિંમત કેટલી ગણાય, 1000 ગણાય, યાદ રાખવાનું, બરાબર. 1000 વોટ હોય ને, એટલે 1 કિલો વોટ તમારે યાદ રાખવાનું, બે સરખું જ મૂલ્ય છે, સમજણ પડી ગઈ. તો આ રીતે, બરાબર, કે વ્યવહારમાં જે વોટ છે એ એકમ કેવો છે, નાનો છે, એની જગ્યાએ મોટો એકમ કયો વપરાય, કિલો વોટ, એ ગણાય કોના બરાબર, 1000 વોટ બરાબર, બરાબર. તો વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયના ગુણાકાર જેટલી હોવાથી, અહીંયા છે ને આપણે આ સૂત્ર જોયું, વિદ્યુત ઉર્જા કોના બરાબર, પાવર અને સમયના ગુણાકાર બરાબર હોવાથી, તેનો એકમ કયો ગણાય, વોટ કલાક. કેમ વોટ કલાક, કેમ કે જો પાવર એટલે વોટ અને સમય એટલે કયો લીધો, કલાક, બરાબર. એટલે અહીંયા જોઈએ શું લખેલું છે, ડબલ્યુ એચ એટલે વોટ, અવર, અવર એટલે કલાક, બરાબર. તો અહીંયા જો આખું એની વ્યાખ્યા છે, 1 વોટ પાવર કેટલા સમય માટે 1 કલાક સુધી વપરાય, તો વપરાતી વિદ્યુત ઉર્જા કેટલી કહેવાય, 1 વોટ અવર કહેવાય. ફરીવાર, કેટલો પાવર વપરાય, 1 વોટ, કેટલા સમય માટે, 1 કલાક, તો વપરાતી વિદ્યુત ઉર્જા એટલે કોણ, ડબલ્યુ, કેટલું મળે, 1 વોટ અવર મળે, બરાબર. તો વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ જે કહેવાય, વ્યાપારિક અથવા વ્યવહારિક એકમ, કિલો વોટ કલાક છે. કયો છે, કિલો વોટ કલાક. એટલે એવું કહેવાય કે 1 કલાક માટે 1 કિલો વોટ પાવર વપરાય, એને શું કહેવાય, 1 કિલો વોટ અવર. અને એને આપણે બધા કયા નામથી ઓળખીએ છીએ, યુનિટ તરીકે. જે આપણે ઘરે લાઇટ બિલ હોય ને, એમાં યુનિટ લખેલા આવે, બરાબર. 1 યુનિટ એટલે કેટલું માપ ગણાય, 1 કિલો વોટ અવર. અને 1 કિલો વોટ અવર એટલે 1 કલાકમાં 1 કિલો વોટ પાવર વપરાય, એને કહેવાય 1 યુનિટ, બરાબર. તો આપણે 1 યુનિટની પણ કિંમત આપેલી જ છે, બરાબર. તો જુઓ અહીંયા, વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક વ્યવહારિક એકમ કિલોવોટ કલાક છે, જેને યુનિટ કહેવાય. તો જો અહીંયા એની આખી કિંમત લખેલી છે, 1 કિલોવોટ અવર, એટલે જો આ બંને છૂટા પાડી દીધા, 1 કિલોવોટ ગુણ્યા 1 અવર, બંને છૂટા પડી ગયા. 1 કિલોવોટ અવર એટલે 1 કિલોવોટ ગુણ્યા 1 અવર. 1 કિલોવોટ એટલે 1000 વોટ, અને 1 કલાક એટલે 3600 સેકન્ડ. એના એકમો ફેરવી નાખ્યા, કિલોવોટને 1000 વોટ, કલાકને સેકન્ડમાં. તો જો 1000 ગુણ્યા 3600 એટલે કેટલા થઈ ગયા, 3.6 × 10⁶, એના એકમ કયા કયા, વોટ અને સેકન્ડ. આ 3.6 કઈ રીતે થયા, તો આ બંનેનો ગુણાકાર કરીએ ને, 1000 અને 3600, તો ગણાય 36 × 10⁵, બરાબર. 36 × કેટલા આવે, 10⁵ આવે. પણ એમાં શું કરેલું છે કે 1 પોઈન્ટ કઈ બાજુ કાપ્યો છે, ડાબી બાજુ કાપીએ એટલે ઘાત શું થાય, પ્લસ થાય, બરાબર. એટલે 36ની જગ્યાએ શું લખ્યા, 3.6, અને 5 ઘાત ત્યાં શું થઈ ગઈ, 6 ઘાત, બરાબર. હવે આ વોટ સેકન્ડ છે એ શું કહેવાય, ખર્ચાતી ઉર્જા કરેલું કાર્ય, વિદ્યુત ઉર્જા કહેવાય ને, ડબલ્યુ. ડબલ્યુનો એકમ કયો, જૂલ, એટલે અહીંયા જો લખેલો છે,
3.6 × 10^6 जूल। એટલે તમારે યાદ રાખવાનું છે 1 kWh એટલે કેટલું કેટલી ઊર્જા ખર્ચાય, 3.6 × 10^6 જૂલ, અને એ કોના બરાબર ગણાય, યુનિટ બરાબર, એટલે 1 યુનિટ એટલે 1 kWh, 1 kWh એટલે 3.6 × 10^6 જૂલ, આ ખાસ યાદ રાખજો। ઓકે વિદ્યાર્થીઓ, તો આ દરેક ટોપિક બરાબર પાવરની વ્યાખ્યા, સૂત્ર, એના એકમ, એકમની વ્યાખ્યા અને વિદ્યુત ઊર્જા એની વ્યાખ્યા, એનું સૂત્ર, આ યુનિટ, એનો એકમ, એની કિંમત, એનું મૂલ્ય, બરાબર દરેક વસ્તુ નોટમાં લખી અને તૈયાર કરી નાખવાની। ઓકે, થેન્ક યુ।